नमस्कार दोस्तों, तमे जोई रह्या छो नवसारी लाइव। दिवसभरनी घटनाओनो बुलेटिन झटपटमां जुओ, आखा दिवसनी खबरो। तो आजना समाचार आ प्रमाणे छे। देशमां चौथा तबक्कानो लॉकडाउन 31 मे सुधी लंबावानी जाहेरात करवामां आवी छे, त्यारे आमां शुं शुं शरतो हशे તે આગામી બુલેટિનમાં અમે આપીશું। કારણ કે હાલ કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું નથી, અને જેને પરિણામે સ્થાનિક તંત્રએ પણ કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી, પરંતુ આમાં વધુ છૂટછાટ મળવાના અવકાશો લઈ શકાય તેમ છે। નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી। હાલ નવસારી જિલ્લો કોરોના મુક્ત જિલ્લો છે, ત્યારે જો આગામી દિવસમાં નવો કોઈ કેસ નહીં નોંધાય તો નવસારી જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં આવી શકે એમ છે। નવસારી જિલ્લામાં લોકડાઉનના ભંગ કરનાર 88 વાહનો જપ્ત કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ કલમ 135 મુજબ જિલ્લામાં કુલ 158 સામે એફઆઈઆર કરવામાં આવી છે અને 159ની અટકાયત કરવામાં આવી છે। તેમજ એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ 1 ઈસમ સામે એફઆઈઆર કરવામાં આવી છે અને 2 વ્યક્તિની અટક કરવામાં આવી છે। જિલ્લામાં 88 વાહનો ડિટેલ કરવામાં આવ્યા છે। કુલ 9462 એફઆઈઆર અત્યાર સુધી થઈ ગઈ છે, જ્યારે 10482 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। ગંદેવી તાલુકાના ગંદેવા ગામે 22 ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ। ગત 12 તારીખે વન વિભાગે પાંજરું મૂક્યું હતું। હજી 2 બચ્ચાઓ ફરી રહ્યા હોવાથી એ જ સ્થળે પાછું પાંજરું મૂકવામાં આવ્યું। ગંદેવી પંથકમાં અવારનવાર દીપડા દેખાતા હોવાથી લોકોમાં ભયનો માહોલ હોય છે, ત્યારે વન વિભાગની કામગીરીથી લોકોને હાશકારો અનુભવાયો છે। પેન્ટર અશોક શાહ દ્વારા પ્રેરિત અશોકા સંસ્થા દ્વારા ડૉક્ટર કિનેશ શાહના સહયોગથી આયુર્વેદિક ઉકાળા અને દવાનું વિતરણ કરાયું। કબીલપોરની રાધેકૃષ્ણ સોસાયટી ખાતે કરાયું વિતરણ। સોસાયટીના રમેશભાઈ પટેલ સહિતનાએ તબીબ અને અશોકા ટીમના સભ્યોનો આભાર માન્યો। પેરા ગામે યોજાયું રક્તદાન શિબિર। ગોપાલ આહિર યુવક મંડળ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 35થી વધુ રક્તબેગ એકત્ર થઈ આહિરવાસના યુવાનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કર્યું રક્તદાન। નવસારી જિલ્લાના ધોરણ 12 પર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.6% નોંધાયું। એબી સ્કૂલની આહિર ખુશી રજેશભાઈ જિલ્લામાં પ્રથમ। નવસારી કેન્દ્રનું પરિણામ 78.33%, ચીખલીનું પરિણામ 55.51%, બિલીમોરાનું પરિણામ 67.6% અને વાંસદાનું પરિણામ 46.40% નોંધાયું। સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય તેની પ્રાર્થના સાથે સત્યનારાયણની કથાનું આયોજન નવસારીમાં કરાયું। નવસારીની ગાચીપંચની વાડી ખાતે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કથાનું કરાયું હતું આયોજન। જિલ્લા પોલીસ વડા તથા એનજીએ ગ્રુપના જિગ્નેશ નાયક દ્વારા કથામાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટીઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના દેસરા ટેકરીમાં કરાયું શાકભાજીનું વિતરણ। સીતાંજલિ ફાઉન્ડેશન અને ખુશાલભાઈ સાત્યમ સેવા ફાઉન્ડેશન દ્વારા 1000 પરિવારોને વિનામૂલ્યે શાકભાજી અપાયું। ધારાસભ્ય પિયુષ દેસાઈ, રામરોટી પરંપરાના પ્રેમચંદ લાલવાની, પાલિકા પ્રમુખ કાંતુભાઈ પટેલ, શિક્ષણ અધિકારી ચૌધરી, લોહાણા સમાજના મહેશભાઈ રૂપારેલિયા, લલિતભાઈ સાદરાની ઉપસ્થિત રહ્યા। દશેરા ટેકના અશોક રાઠોડ, વિજય રાઠોડ સહિતનાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી। મચ્છાડ બોદાલીમાં આંતક મચાવતા કપિરાજ પાંજરે પુરાયા। વન વિભાગના અધિકારી YS પઠાણની નેતૃત્વમાં એનિમલ સેવિંગ સોસાયટીના સભ્યો દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરાયું। બોદાલીના ખંડારક ફળિયામાં કપિરાજ પાંજરે પુરવામાં સફળતા મળી। કપિરાજ દ્વારા અનેક લોકોની સાથે મારામારી તથા ગાડીઓને નુકસાન કરવાના પણ બનાવો નોંધાયા હતા, ત્યારે વન વિભાગની કામગીરીથી સમગ્ર પંથકમાં હાશકારાની લાગણી અનુભવાઈ છે। BTS દ્વારા દેગામના 400 પરિવારને છેલ્લા 1 સપ્તાહથી અપાતું ભોજન। પંકજ પટેલ અને ટીમ દ્વારા ઘરે ઘરે જઈને છેલ્લા 1 સપ્તાહથી 1 ટાઈમનું ભોજન ગરીબ અને જરૂરતમંદોને આપવામાં આવે છે। લોકોને ભોજન મળતા લોકો પણ હાશકારો અનુભવી રહ્યા છે। રાજકોટમાં પત્રકાર પર થયેલા હુમલાને નવસારીના પત્રકારોએ વખોડી કાઢ્યો। જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। રાજકોટના ABP અસ્મિતાના પત્રકાર રિપોર્ટિંગ કરવા ગયા હતા, ત્યારે તેમના પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનો કેમેરો પણ લૂંટી લેવામાં આવ્યો હતો। પરપ્રાંતિયો દ્વારા કરાયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરવા રાજ્યભરમાં ઉઠેલી માંગ। નવસારીમાં ફાફડા જલેબીની પાર્ટી કરવી પડી ભારે। નવસારીના તિગરા રોડ પર ચિંતામણી પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં 11 જણા ભેગા મળીને ફાફડા જલેબીની પાર્ટી કરતા હતા। પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે નવસારીમાં લોકડાઉનમાં ફાફડા ખમણ ખાવા પડ્યા છે ભારે।